બાજરીનો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા બાજરીનો લોટ લઈ લીધેલો છે, અને મીઠું અને પાણી. તો સૌથી પહેલાં તો આપણે બાજરીનો લોટ ચારી લઈશું. ચારી લીધા બાદ એમાં ચપટી એક જ મીઠું નાખવાનું, અને પછી થોડું થોડું પાણી આમ નાખતું જવાનું. એને પહેલાં ગરમ કરવા મૂકી દેવાની, કારણ કે બાજરીનો રોટલો બનાવવા માટે તાવડી ફૂલ તપેલી હોવી જોઈએ, અને આપણે બાજરીનો લોટ મસળશું ત્યાં સુધીમાં તાવડી ગરમ થઈ જશે. પાણી નાખતું જવાનું અને લોટ મસળતું જવાનું. અને બાજરીનો રોટલો બનાવવા માટે લોટ એકદમ મસળેલો જ હોવો જોઈએ, તો જ રોટલો સરસ થશે, નહીતર રોટલો ફાટી જાય. જો આવી રીતના આ ભાગ છે ને અથેળીનો, ત્યાંથી રોટલો મસળવાનો. આવી રીતના પાણીવાળો હાથ કરતો જવાનો અને રોટલો મસળતો જવાનો. જેટલો રોટલો મસાળીએ ને એટલો રોટલો સરસ પોચો બને. અને લોટ થોડો ઢીલો રાખવાનો, બહુ કડક નહીં રાખવાનો, નહીતર રોટલો ફાટી જાય. જો આવી રીતના આમ ગોળ ગોળ રોટલાના લોટને કરી લેવાનો મસ્ત. પછી જેવડો રોટલો તમારે બનાવવો હોય ને એ પ્રમાણે લોટ લઈ લેવાનો. નાનો બનાવવાનો હોય તો હા થોડોક ઓછો લેવાનો. આમ કરતું જવાનું અને આ ઢાંકણી કરવાની રોટલાની. અમારે કાઠિયાવાડ બાજુ આને રોટલાની ઢાંકણી કે. પહેલાં ઢાંકણી કરી લેવાની અને પછી રોટલો બનાવવાનો. પછી આ અને આ બંને હાથની હથેળીથી રોટલો ઘડવાનો. રોટલો ઘડાઈને તૈયાર થઈ ગયો. હવે ઘણા લોકોને ભમરા પડે એટલે આવી રીતના સુવડાવી દે, અને નહીતર આવી રીતના આમ રોટલો ફૂલ તાવડી તપે ને ત્યારે જ નાખવાનો, અને તાપ ફૂલ જ રાખવાનો ગેસનો. અને આ રોટલો ચડે ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો બનાવી લઈએ. આમ જોઈ લેવાનું રોટલો જે બાજુથી કાચો હોય ને એ બાજુ ફરવી દેવાનું. રોટલો બનીને તૈયાર. રોટલો બની ગયો છે. હવે આપણે ઉપરના પૂડીઓ ઉખેડી નાખશું અને ઘી લગાવી દેશું. અને આમે રોટલો ને રસાવાળું શાક ને દેશી ખાવાની તો મોજ જ આવે. ગરમ ગરમ રોટલો તો બહુ જ સરસ લાગે, ઓરો અને રોટલો પણ સરસ લાગે. બાજરાનો રોટલો, રસાવાળું ચોરી બટાકાનું શાક, અને ઠંડી ઠંડી છાશ, અને સાથે ડુંગળી. જુઓ આ દેશી ખાવાની મોજ જ કંઈક અલગ હોય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.